નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. એસટી વિભાગના ક્લાસ 2 અધિકારીને ડેપ્યુટી ઇજનેર રૂપે 36,000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતા ખળભળાટ. બેરોજગાર યુવકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ કરી હજારોની છેતરપિંડી કરનાર 6 ભેજાબાજોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ. વડસર બ્રિજ પર વારંવાર સર્જાતા અકસ્માતો નિવારણ અર્થે શાંતિ મુક્તિ યજ્ઞનું આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. એસટી વિભાગના ક્લાસ 2ના અધિકારી તેમજ ડેપ્યુટી ઇજનેર રૂપિયા 36,000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. પાદરા બસ સ્ટેન્ડ ખાતે પાર્કિંગ વિભાગમાં આરસીસીની કામગીરીનો કોન્ટ્રાક્ટ શ્રી જય એન્જિનિયરિંગને આપવામાં આવ્યો હતો અને આ કંપનીના પેટા કોન્ટ્રાક્ટર તરીકે હાલોલ ખાતે રહેતા કમલેશ ગઢવીને આરસીસીનું કામ કર્યું હતું. આ કામગીરી પેટે કમલેશભાઈને એસટી વિભાગ પાસેથી 9,40,000 લેવાના નીકળતા હતા, ત્યારે આ રકમ આપવા એસટી વિભાગના ક્લાસ 2 અધિકારી રોનક ચાવડા અને ડેપ્યુટી ઇજનેર નિલેશ શાહે 36,000ની લાંચની રકમ માંગી હતી, જેના પગલે કોન્ટ્રાક્ટર કમલેશ ગઢવીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી કોન્ટ્રાક્ટર ગતરોજ લાંચની 36,000ની રકમ લઈ રેસકો સ્થિત એસટી ઓફિસ ખાતે જઈ ફોન કરતા બંને અધિકારીઓ લાંચની રકમ સ્વીકારવા બહાર આવતા 36,000ની લાંચ સ્વીકારતા જ એસીબીએ બંનેને ઝડપી પાડ્યા હતા, ત્યારે એસીબીએ બંને અધિકારીઓ ના ઘરે સર્ચ હાથ ધર્યું છે. તું નહીં કે ઓલો બાજુ બેઠો ઈ પછી કેતો નથી મહેરાની કે મેં આપણે આરામ સુખ પર વાત કર રહા હતા. તારીખ 30/5/2014 ના રોજ કમલેશભાઈ ભીખાભાઈ ગઢવી, જે સિવિલ લાઇનના કોન્ટ્રાક્ટર છે, તેઓએ પોતે અત્રે આવીને એક જાહેરાત કરેલી ફરિયાદની કે ડિવિઝનલ કંટ્રોલર વિભાગીય નિયામક એસટી રેસકોર્સ વડોદરા અને બાંધકામ સમિતિના ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયર તેઓની પાસે એ કોન્ટ્રાક્ટરે પાદરા એસટી ડેપોમાં કરેલા આરસીસી ફ્લોરિંગના કામનું પેટેની થયેલા બિલના 9,40,000ની રકમના પેટે રૂપિયા 18,000 કુલ 36,000 રૂપિયાની લાંચની માગણી ફરિયાદી પાસે કરેલી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય અત્રેની કચેરી ફરિયાદ આપતા આજરોજ ટ્રેપનું છટકું ગોઠવતા બંને આરોપીઓ પૈકી એક એનવી શાહ જે જુનિયર એન્જિનિયર છે અને બીજા રોનક ચાવડા તે ડેપ્યુટી એન્જિનિયર છે ફરિયાદી પાસેથી 36,000 રૂપિયા લેતા રંગે હાથે પકડાઈ ગયા છે. આગળ એમના ઘરની સર્ચ સીઝર ચાલુ છે, વધુ તપાસ આગળ ચાલુ રહેશે. બેરોજગાર યુવકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી હજારોની છેતરપિંડી કરનાર 6 ભેજાબાજ યુવકોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજગાર અપાવવાની જુદી જુદી વેબસાઇટો બનાવી બેકાર યુવાનોને નોકરી ધંધો અપાવવાના ઓનલાઈન ફોર્મમાં બેંકોની વિગતો મેળવી 1,500 થી 50,000 સુધીની રકમો પડાવી હોવાની વ્યાપક ફરિયાદો શહેર પોલીસ કમિશનર સતીશ શર્માને મળી હતી, ત્યારે શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આદેશ કરી ભેજાબાજોને ઝડપી પાડવાનો આદેશ કરતા ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમના જાણકારોને સાથે રાખી દિલ્હી તથા નોઈડા વિસ્તારમાંથી 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 6 ઇસમો પાસેથી સર્વર લેપટોપ તથા અન્ય સાહિત્ય કબજે લીધું હતું. યુવકોને નોકરી ધંધાની લાલચ આપ્યાના બનાવમાં વડોદરા શહેર પોલીસે સર્વપ્રથમ વખત 6 ભેજાબાજોની ધરપકડ કરી છે, ત્યારે હજુ પણ વધુ ભેજાબાજોની ધરપકડ તેમજ મસમોટું દેશવ્યાપી કૌભાંડ બહાર નીકળવાની સંભાવના વધવા પામી છે. યુવકો સાથેની છેતરપિંડીમાં ઝડપાયેલ 6 ભેજાબાજોના રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. વડોદરા શહેર પોલીસે ઇન્ટરનેટ ઉપર ફ્રોડ કરીને યુવાનોને છેતર રોજગારી આપવાના બદલે બહાને છેતરવાના
એક નેટવર્કનું, ઇન્ટર સ્ટેટ નેટવર્કનું પર્દાફાશ કરીને અને 6 માણસોની ધરપકડ કરેલ છે. એની વિગત એવી છે કે એ લોકો એક વેબસાઇટ બનાવે, એક કંપની રજિસ્ટર કરાવે અને પછી વેબસાઇટના એને ઇન્ટરનેટ મારફતે વેબસાઇટ ઉપર લોકોને રોજગાર આપવાની ઓફર કરે. જે લોકો રોજગાર મેળવવા ઈચ્છા ધરાવતા હોય એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે અને રજિસ્ટ્રેશન ફીના બહાને એ પૈસા પડાવે. રજિસ્ટ્રેશન થયા પછી કંઈ રોજગાર નહીં મળે અને પછી એમનો કોઈ જવાબ પણ નહીં મળે તો જે છે માણસો છેતરાએ ફરી એમને ફોન એમને જે સંપર્ક કરીને પોતાના પૈસા રિફંડ કરવાની માંગણી કરે ત્યારે એના બેંક ડિટેલ, એમની જે છે એટીએમ કાર્ડ નંબર કે ક્રેડિટ કાર્ડ નંબર, પિન વગેરેની ડિટેલ મેળવી લે અને ફરી એમના એકાઉન્ટમાંથી પૈસા જે છે એને ગેરકાયદેસર ઉપાડીને અને ગુનો કરે છે. તો એ ઘણા ટાઈમથી અહીંયા ચાલતો હતો, અમારી પાસે 14 જેટલી ફરિયાદો એવી આવી હતી. તો એને એ બાબતે અમે ગુનો દાખલ કરીને અને અમારી ક્રાઇમ બ્રાન્ચ હેઠળ જે સાયબર સેલ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પુવારને જે છે એમડી પુવાર એમને તપાસ સોંપવામાં આવેલી. અમારી ટીમે તપાસ જ્યારે શરૂ કરી તો અમને ખબર પડી કે શરૂઆતમાં જે વેબસાઇટ એમણે શરૂ કરી હતી એ વેબસાઇટ બંધ થઈ ગઈ હતી. તો એમણે અંદરથી માહિતી મેળવીને એ જ લોકોએ કઈ નવી વેબસાઇટ શરૂ કરી છે અને નવું એડ્રેસ ક્યાં છે એનો એ માહિતી મેળવીને અને એક સાથે જે અગાઉ અમારી ટીમ ગઈ હતી દિલ્હી પણ એ લોકો ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા, નવા ઓફિસમાં જતા રહ્યા હતા, પણ વધુ માહિતી મેળવીને અને પછી આ લોકો એક સાથે ગાઝિયાબાદ, નોઈડા અને દિલ્હીમાં રેડ કરીને 6 માણસોને પકડી પાડ્યા છે અને આ ગુનો ડિટેક્ટ થઈ ગયો છે. આ લોકોએ બીજા પણ ઘણા બધા લોકોને જુદા જુદા દેશમાં જુદી જુદી જગ્યાઓ છેતર્યા છે. એમને પૂનાની પોલીસ પણ શોધે છે, ગુજરાતમાં એ લોકો પહેલી વખત પકડાયા છે અને હવે એમની પૂછપરછ ઉપરથી અને એમના એકાઉન્ટ નંબરની ડિટેલ ઉપરથી એમને ખબર પડશે કે ખરેખર કેટલા લોકોને આ લોકોએ છેતર્યા છે. જે લોકોની ધરપકડ કરી છે એમના નામ છે, એક છે દીપક નરેન્દ્ર ચોપડા, રહેવાસી જનકપુરી ન્યૂ દિલ્હી. બીજા છે સુમિત રઘુવીરસિંહ પરમાર, એ રહેવાસી નોઈડા યુપી. ત્રીજો છે રિશુ રાકેશ ગોહિલ, એ રહેવાસી નોઈડા યુપી. પછી સ્મૃતિ, વાઇફ ઓફ સુમિત રાકેશ ગોહિલ, એ રહેવાસી નોઈડા યુપી. અને રજન રમેશચંદ્ર ચાવલા, એ રહેવાસી કોલ, જિલ્લા અલીગઢ યુપી. આ લોકો 6 લોકોને અમે ધરપકડ કરી છે. બાકી કોણ કોણ ઇન્વોલ્વ છે એ બાબતની તપાસ કરવામાં આવશે અને ટોટલ અમાઉન્ટ કઈ રીતે આ લોકોએ કયા બેંકમાં રાખી છે એનું સોર્સ અને ત્યાં સુધી રકમ પરત મેળવવા માટેની કાર્યવાહી હવે થશે. હવે આ જે ગેંગ પકડી છે એ સિવાય પણ ઘણી બધી ગેંગ કાર્યરત હોઈ શકે છે. ઇન્ટરનેટ ફ્રોડ એક જે છે બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. અમારી તમામ નાગરિકોને વિનંતી, ખાસ કરીને યુવાનોને વિનંતી છે કે રોજગાર આપવાના બહાના હેઠળ કોઈ પણ જે છે રોજગાર ઓફર કરે, કોઈ રજિસ્ટ્રેશન કરીને ફીની માંગણી કરવામાં આવે તો એને જે છે એના ઉપર એકદમ વિશ્વાસ નહીં કરવો અને રજિસ્ટ્રેશન ફી એકવાર ભરી દેવી તો વાંધો નહીં, પણ રજિસ્ટ્રેશન ફી પછી કોઈ પૈસાની માંગણી કરવા આવે તો ચેતી જવું અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, પોલીસને સંપૂર્ણ ડિટેલ આપવી કે જેથી ખરેખર એ લોકો ફ્રોડ કરી રહ્યા છે કે સાચું કામ કરી રહ્યા છે એ બાબતે અમે તપાસ કરી શકીએ. વડસર બ્રિજ નીચે વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે શાંતિ મુક્તિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. વડોદરામાં તથા દેશ વિદેશમાં માં ભગવતી ગાયત્રીની શક્તિથી અનેક અકસ્માતોના સ્થળ નક્કી કરીને જ્યાં વારંવાર અકસ્માતો નિવારણ પેતાત્મા મુક્તિ યજ્ઞ કરી આવા સ્થળોને પવિત્ર બનાવે છે અને અકસ્માતો અટકાવે છે તે રાજ્ય પરમ પૂજ્ય રાજયોગી નરેન્દ્રજીએ શહેરના વડસર બ્રિજ મકરપુરા GIDC કે જ્યાં વારંવાર અકસ્માતો સર્જાય છે અને સંખ્યાબંધ વાહન ચાલકો અકાળે મોતને ભેટતા હોય તે સ્થળને પવિત્ર કરવા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના આમંત્રણથી પધારી પરમ પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રેતાત્માઓને મુક્તિ અપાવી મુખ્ય માર્ગને પવિત્ર કર્યો હતો. આ પ્રસંગે વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અકસ્માત નિવારણ યજ્ઞ નિહાળ્યો હતો. ત્યારે આ જ સ્થળે સાંજના સમયે સુંદરકાંડના પાઠનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઉત્કારમાં માધલપુર વિસ્તાર, દીપ ચેમ્બર, મકરપુરા રોડ આ બધા જગ્યાએ ઘણા એક્સિડન્ટો થતા હતા. ટ્રાફિકની વ્યવસ્થા કરી તો પણ એક્સિડન્ટોનો સિલસિલો ચાલુ રહેતો હતો. પૂજ્ય ગુરુજીને આ બાબતે વાત કરતા ગુરુજી એ આજથી 4-5 વર્ષ પહેલાં ધાર્મિક વિધિ કરી અને ત્યાર પછી એક પણ એક્સિડન્ટ ના થયો. એવી રીતે આ વરસર બ્રિજ બનવાથી આ વિસ્તારમાં જીવલેણ અકસ્માતો વધ્યા. આજથી 1.5 મહિના પહેલાં મેં જાહેરાત કરેલી કે આ વિસ્તારમાં આપણે ગુરુજીને બોલાવીને જો પૂજા વિધિ કરાવીએ તો આ પ્રશ્ન ઉકેલે એમ છે. આજે ગુરુજી આવ્યા હતા અહીં 4 રસ્તા ઉપર પૂજા વિધિ કરી. ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું કે હવે કોઈ જીવલેણ અકસ્માત ના થાય, ટ્રાફિકની વ્યવસ્થા જળવાય, એ જ પ્રાર્થના છે. તારીખ 26/5/2014 રોજ વાઘોડિયા તાલુકાના માળોગર ગામની સીમમાંથી એક પુરુષની લાશ મળી આવી હતી, જેની હત્યા કરનાર 3 આરોપીને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. તારીખ 26/5/2014 રોજ વાઘોડિયા તાલુકાના માળોગર ગામની સીમમાંથી એક પુરુષની લાશ મળી આવી હતી, જેમાં વાઘોડિયા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લાશ વાઘોડિયા તાલુકાના તવરા ટીંબી ગામના 38 વર્ષીય અકબરભાઈ ઉમરભાઈ મલેકની હતી, જેની ફરિયાદના આધારે તપાસ કરતા બહાર આવ્યું કે શકદાર તવરા ટીંબા ગામના જ વિક્રમભાઈ માનસિંહ ગોયલનાઓએ કહેવાતી ગંભીરપુરા ગામે 4-વ્હીલ ગાડી લઈને તેમના મિત્રો આવ્યા હતા. તેમજ આ વિક્રમભાઈના મિત્રો સાથે પૈસાની લેવડ દેવડની અદાવતમાં અકબરભાઈને આ ગંભીરપુરા ગામ ખાતે આવેલા વિક્રમભાઈના મિત્રોએ અકબરભાઈ પર જીવલેણ હુમલો કરી લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી હતી. લાશને માડોકર ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી, જેથી આ બનાવમાં વાઘોડિયા પોલીસે તપાસ કરી મોબાઈલના લોકેશનના આધારે 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં હજુ 1 આરોપી ફરાર છે, જેની તપાસ ચાલુ છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માડોકર ગામની સીમમાંથી 26મી તારીખે સવારે 7 વાગે એક લાશ મળી આવે. પૂછપરછ કરતા ઇકબાલભાઈ ભીખાભાઈ મલિક ટીંબી ગામનો હોવાનું જાણવા મળે. ફરિયાદના આધારે એક સરદાર વિક્રમભાઈની અમે પૂછપરછ કરી હતી, જેમાંથી જાણવા મળેલ કે અમુક લોકોએ પૈસાની લેતી દીધી બાબતમાં 1,40,000 રૂપિયા એટલા પૈસાની લીધી દીધીની બાબતમાં ઇકબાલને મારી નાખેલ છે. અને એના આધારે અમે લોકોએ કોલ ડેટા રેકોર્ડ કઢાવેલ અને વિક્રમની વધારે તપાસ કરતા અમને જાણવા મળેલ કે આની અંદર અમુક આરોપી સંકળાયેલા છે, જે ગંભીરપુરા ગામના છે. અને એના આધારે કોલ ડેટા રેકોર્ડ અને લોકેશન મેળવ્યા બાદ સતત 2 દિવસની મહેનત કરીને પાવાગઢ ગોધરા સાવલી મુકામો હોય જ્યાં એમના લોકેશન મળતા હતા ત્યાં અમે તપાસ કરી હતી. અને ગઈકાલે સાવલીના સાંડાસલ ગામ પાસેથી ફિલ્મી ડબે અમે એમની ફ્રન્ટી અને 4-4 આરોપી પકડી પાડેલા હતા. દોડાદોડીમાં 1 આરોપી નાસી છૂટેલ છે, એની અત્યારે તપાસ ચાલુ છે. બાકીના 3 આરોપી પકડાઈ ચૂક્યા છે અને એમની પોલીસે અટક કરેલી છે. જ્યુબલી બાગ સામે આવેલ અતિ પ્રાચીન શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ અચાનક જ ધરાશાયી થઈ જતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. શહેરના જ્યુબલીબાગ સામે આવેલ ગાયકવાડ ટ્રસ્ટ સંચાલિત અતિ પ્રાચીન શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ એકાએક ધરાશાયી થતાં વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી. જો કે આજે રવિવારની રજા હોય, શહેરીજનોની ઓછી અવર જવર હોય, જાનહાનિ ટળવા પામી હતી. 100 વર્ષથી વધુ નિર્માણ પામેલ શ્રી તારકેશ્વર મહાદેવ મંદિર છેલ્લા કેટલાય સમયથી જીર્ણોદ્ધાર માંગી રહ્યું હોવા છતાં તેનું સમારકામ હાથ ન ધરાતા વર્ષો જૂના પ્રાચીન મંદિરનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડતા વિસ્તારમાં લોકટોળા ઉમટ્યા હતા. બનાવ સ્થળે કોર્ડન કરી મુખ્ય માર્ગ પરથી કાટમાળ હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો. સ્થળ ઉપર આવીને જોયું તો ખાસું જૂનું બાંધકામ છે, જ્યાં પડી સમયનું છે. એના ઉપરના છાપરાનો ભાગ, અમુક ભાગ છે એ નીચે પડ્યો હતો. સારી બાબત એ થઈ કે નીચે રોજ અહીંયા લારીઓ, નાસ્તા પાણીની અલગ અલગ પ્રકારની લારીઓ અહીંયા હોય છે અને એમાં ખાસા વધુ પ્રમાણમાં લોકો નાસ્તો કરાવતા હોય છે. બપોરના સમય પડ્યો એટલે કોઈ વ્યક્તિ અહીંયા નાસ્તો કે એવું કે કરાયું નહોતું, એટલે તેથી કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. અમુક ભાગ જે છે આપણો લબડતો હતો તે ફાયર બ્રિગેડના જવાનોએ એને સલામતીના અર્થે એને ઉતારી અને વ્યવસ્થિત કરી આપ્યું છે.
અને ઉપરનો જે ભાગ છે હવે એને વોર્ડ તરફથી શું આગળ કરાવી થશે એ સ્ટ્રક્ચર એન્જિનિયર થ્રુ કરવામાં આવશે. માંજલપુરના જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના માંજલપુર વિસ્તારમાં કાર્યરત જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા મંગળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થી ભાઈ બહેનોને અભ્યાસ સમયે જરૂરી ચોપડાઓનું રાહતદારી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જલારામ બાપા ટ્રસ્ટના ટ્રસ્ટી અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરી સહિત ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાહત દરે ચોપડા વિતરણમાં વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા બજારમાં 25 રૂપિયાની કિંમતે વેચાતા ચોપડા માત્ર 14 રૂપિયામાં વિતરણ કરાતા વિસ્તારમાં 20,000 ચોપડાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આજના જમાનામાં જેની સૌથી વધારે જરૂર છે એવી શિક્ષણ, અને એ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત બીજા વર્ષે પણ જે વિદ્યાર્થીઓ 10મા અને 12મામાં પાસ થયા છે એમના માટે ચોપડાનું રાહત દરે એટલે નજીવા દરે વિતરણ કરવાનું સમગ્ર જલારામ બાપા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કે આજના જમાનામાં જે શિક્ષણમાં જે લોકોને તકલીફ પડે છે આર્થિક રીતે એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી સત્તરગામ પટેલ સમાજ દ્વારા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સમસ્ત પાટીદાર સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગની જરૂરિયાતને ધ્યાનમાં લઈ શ્રી સત્તરગામ પટેલ સમાજ પરિવાર મંડળ વડોદરા દ્વારા સમસ્ત પાટીદાર સમાજના લગ્નોત્સુક યુવક અને યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન આજરોજ યોજવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે આયોજિત આ સંમેલનનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સુવ્રત વલ્લભદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય સુક વલ્લભદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસના માન્ય મંત્રી વસુબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જીવનસાથી પસંદગી પરિચય પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. જીવનસાથીના મેળાનું આયોજન કર્યું હતું. સત્તરગામ પટેલ સમાજના લોકો દ્વારા આયોજન થયું હતું. એમનો આ 9મો જીવનસાથી પસંદગીનો મેળો છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી પટેલ સમાજના સૌ અગ્રણીઓ આવીને આ મેળામાં ભાગ લીધો છે. આજના સમયમાં મા બાપની વ્યસ્તતા, સોશિયલ મીડિયા વગેરે, નેટ ઇન્ટરનેટ વગેરેને કારણે મા બાપને મોકળું મેદાન મળવું સહેલું બન્યું છે, ત્યારે સમાજના લોકોએ પણ અહીંયા આવીને પ્રત્યક્ષ નિહાળીને પોતાના બાળકોના જીવનસાથીની પસંદગી કરે એવો સ્તુત્ય પ્રયાસ સમાજના આગેવાનોપૂર્વક થઈ રહ્યો છે અને ખૂબ સારી પ્રશંસનીય બાબત બની છે. હું તમારા માધ્યમથી અહીં નથી ઉપસ્થિત એવા પટેલ સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે આવા કાર્યક્રમોમાં આવીને કમસે કમ સમાજના લોકો વિશેની ઓળખ વગેરે થાય એનો પ્રયત્ન સૌ લોકોએ કરવો જોઈએ. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત આણંદના સાંસદ દિલીપભાઈ પટેલ, ભાજપા વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ, બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ, આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત આણંદના ચેરમેન નિલેશ પટેલ, ભાજપા વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના સમારંભના અધ્યક્ષ ગુજરાત સરકારના માન્ય મંત્રી, મહિલા બાળ વિકાસ મંત્રી અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી વસુબેનના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનના શિષ્ય એવા સુરત વલ્લભદાસ સ્વામીના હાથે દીપ પ્રાગટ્ય કરી અને આ સમાજ માટે એક સંસ્કારિક જીવનસાથી સંમેલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સમાજના યુવક યુવતી 600 થી 700 જેવા યુવક યુવતીઓ હાજર રહ્યા હતા, વાલી મિત્રો સાથે બધા હાજર હતા અને આમાંથી આ અંદાજ જોતાં 40 થી 50 યુવકોના લગ્ન જોડાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. શીખ સમાજના 5મા ધર્મગુરુ અર્જુન દેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે મકરપુરા GIDC રોડ ખાતે લસ્સી તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પર આવેલ અભિષેક કોમ્પ્લેક્સ ખાતે વિસ્તારમાં નિવાસ કરતા શીખ સમાજના યુવાનો દ્વારા આજે શીખ સમાજના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવજી મહારાજનો શહીદ દિન હોય જેની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજના દિને શીખ સમાજના યુવાનો દ્વારા અભિષેક કોમ્પ્લેક્સ ખાતે કચ્છી લસ્સી છોલેનો પ્રસાદ પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યો હતો. ત્યારે શીખ સમાજના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવજી મહારાજના શહીદ દિને શીખ સમાજ દ્વારા ભજન કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. શીખો કે ગુરુ, શ્રી ગુરુ અર્જનદેવજી મહારાજ કા શહીદ દિન, શહીદી ગુરુપૂરબ હૈ, વો હમ આજ બહોત ધૂમધામ સે લોગો કો કચ્ચી લસ્સી છોલે કા પ્રસાદ ઓર લંગર કી સેવા હમ આજ કરતે હૈ. ઓર યે કરીબન પિછલે 10 સાલ સે જીઆઈડીસી પાણી કે ટાંકી કે બાજુ મેં અભિષેક કોમ્પ્લેક્સ કે ઉપર યે બહોત હી પૂરે અભિષેક કોમ્પ્લેક્સ મેં ઓર આને જાને વાલે સભી સેવાદારો કો સુબહ સે શામ તક બહોત જોર સે હિસ્સા લે રહે હૈ ઓર હમેશા કી તરહ જબી ભી હમ કરતે હૈ તો ઉસમે કુછ ના કુછ જ્યાદા ઓર કામ ઓર સેવા બઢતી જાતી હૈ. ડભોઈ તાલુકાના પણસોલી ગામે દહેજ માટે પરણિતા પર કરવામાં આવતો અત્યાચાર સપાટી પર આવ્યો છે. ડભોઈ તાલુકાના પણસોલી ગામે રહેતી ચિતનાબેન ધનજી વડકરના લગ્ન સિદ્ધપુર ગામે રહેતા હિતેશ જગદીશ વણકર સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે પિતાએ પોતાની જમીન વેચીને કર્યા હતા. શરૂઆતમાં લગ્ન જીવન સારી રીતે ચાલ્યું હતું, પણ પછી પતિ હિતેશ રેતીની લીઝ પરથી ટ્રકમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, જ્યાં દારૂની લતે ચડી જતા અવારનવાર ચેતના સાથે ઝઘડાઓ થવા માંડતા અવારનવાર પતિ હિતેશ પત્ની ચેતના પાસે દહેજની માંગણી કરતો હતો. નાણાંની ઉઘરાણી કરીને મારઝૂડ કરીને પત્ની ચેતનાને ઘરેથી કાઢી મૂકી, જેથી તેણે આજે ડભોઈ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની હકીકત જણાવી હતી. જો કે દહેજના ખપ્પરમાં આવી સંખ્યાબંધ યુવતીઓની જિંદગી બરબાદ થાય છે, ત્યારે સરકાર સમાજ ક્યારે જાગશે અને દહેજનું દૂષણ દૂર કરશે તે જોવાનું રહ્યું. ડભોઈ તાલુકાના બેગવાડા વિસ્તારમાં મુસ્લિમ મહિલા તેમજ તેની પૌત્રીનું અપહરણ કરી સોનાની બંગડીની લૂંટ ચલાવવાના સનસનાટી ભર્યો કિસ્સો સપાટી પર આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ડભોઈ બેગવાડા વિસ્તારમાં રહેતી આધેડ ઉંમરની મહિલા બાનુબેન અબ્દુલભાઈ કુરેશી અને તેમની પૌત્રી 7 વર્ષની અક્ષાબેન ફકીર મોહમ્મદ કુરેશી રોજિંદા ક્રમ મુજબ આજે સ્ટેશન વિસ્તારમાં શાક લેવા નીકળ્યા હતા, ત્યારે એકાએક રિક્ષામાં બેઠેલી બે મહિલાઓએ આ દાદી પૌત્રીને રોકીને કહ્યું હતું કે ચાલો તમને સહાયના રૂપિયા 5000 અપાવીએ, રિક્ષામાં બેસી જાઓ તેવી લાલચ બતાવી દાદી બાનુબેન કુરેશી તેમની પૌત્રી સાથે રિક્ષામાં બેસી ગયા હતા. રિક્ષા વડોદરા તરફ હાઈવે પર ફરતી કોઈ ગામ નજીક અજાણી મહિલાઓએ રોકીને બાનુબેન કુરેશીના હાથમાં પહેરેલી સોનાની 4 નંગ બંગડીઓ ઉતારી લઈને રિક્ષામાંથી ઉતરીને નાની બાળકી અક્ષાને ખાવાનો નાસ્તો આપવાનો બહાનું બતાવી સામે રસ્તે લઈ જઈ રોડ પર વડોદરા તરફ જતી સિટી રાઈડમાં બેસીને બાનુબેન કુરેશીને રસ્તા પર રઝળતા મૂકીને ફરાર થઈ ગઈ હતી. સાથે નાની બાળકી અક્ષાને પણ વડોદરા માંડવી પાસે મંદિર નજીક મૂકીને ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. જો કે અક્ષા કુરેશી નાની ઉંમરની હોવા છતાં બોલવા ચાલવામાં હોશિયાર હોય તેનામાં હિંમત કરી ગભરાટ વગર મંદિર નજીકના દુકાનના દુકાનદારને હકીકત જણાવીને મને મારા પિતાનો મોબાઈલ નંબર યાદ છે તો આપ આ મોબાઈલ નંબરથી મારા પિતા સાથે વાતચીત કરો, જેથી દુકાનદારે ઈમાનદારીપૂર્વક બાળકીના પિતા સાથે વાતચીત કરતા અને પિતા પણ લગ્નમાં વડોદરા આવેલા હોય તરત જ બાળકી અક્ષાને હેમખેમ ડભોઈ પાછા લઈ આવ્યા હતા. ડભોઈ પોલીસમાં આ બાબતે જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મેં ખીમા દર ગઈ ને
તો વાંસે મીજે એક બાયડી પીછે પડી, મીજે કે ચાલ કે 5000 રૂપિયા મિલતે ને કે ખીમા છોડા તો પહેલે કપડે આ જાઈએ કે તો મેં કહે ના બહુ મેં જાય મેં છોકરા બી બહુ દિવસ આવ્યા તો મેં કહે કે બહુ પકાતી ને મેં કહે લાવા પકાને કાંઈ મેં કહે તમે જમી જાય જબરજસ્તી ફરતી કોઈ લઈ ગઈ ને ફરતી કોઈ લઈ ગઈ ને તો ચોરે પે મીઠાઈ થોડા બેઠે ને પછી મીજે કહેતે કે ચોરા પહેન કે જાઈએ ને તો કે હે ને બોલેંગે મંદિર આગે કઈ મંદિર મંદિર છે ને માંડવી માંડવી આગે મને બીજા લોકો એવી કહે ને કે તા પપ્પા આવે છે ચાલે કે ખેલ લગે બીજા લોકો હમ લોકો બજા ગયા તો ઈ વો છોકરે મુજે હમ લોકો કો લેકર ચલી ગઈ થી કહા ચલી ગઈ થી યાસી ખરે યાસી આપ લોકો તંગો બીજા ને દેખ ઇસકા નામ થા સૈદા ક્યા નામ થા સૈદા નામ થા લે જાને વાલે દર્શક મિત્રો સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો જોતા રહો ડીએન ટીવી ઉત્સવ ક્યા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ ખાદ્ય ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા खाने में वैरायटी हो या फिर टेस्ट का चटकारा, राजस्थानी और पंजाबी खाने का कोई जवाब नहीं। और इसीलिए पेश है प्योर वेज राजू बाईटी वैष्णव रेस्टोरेंट, जहां है ऑथेंटिक नॉर्थ इंडियन स्वादिष्ट दाल बाटी चूरमा और पंजाबी फूड का सरप्राइज। विजिट राजू बाईटी वैष्णव एट सिद्धार्थ पटेल स्क्वायर मल्हार पॉइंट ओपी रोड वडोदरा। गुरुकुल विद्यालय શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા પુસ્તકાલય કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ રમતા રમતા શિક્ષણ ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા રમતોત્સવ વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય એડમિશન શરૂ થઈ ગયા છે ગુરુકુલ વિદ્યાલય હરણી વરસે રિંગ રોડ વડોદરા સંપર્ક 253-2232 સમય સવારે 9 થી 12 છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા માર્કોનીસ. That's right, Marconi's Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ માર્કોનીસ હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનીસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. યુએસએ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છીએ. ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં છે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેફ માટે ટ્રેન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265-233-6883 232-40-63. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination.
Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. આધુનિક જીવનશૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પીવાના પાણીની સમસ્યા બાબતે કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. વડોદરા શહેર પાણીના વિષયમાં ખૂબ જ અગ્રેસર હતું, કારણ કે શહેરથી 22 કિલોમીટર દૂરથી પમ્પિંગ કર્યા વિના ગ્રેવિટીથી પાણી આવે અને નાગરિકોને પૂરતા પ્રેશર અને પ્રમાણમાં પાણી મળી રહે, આનો શ્રેય સર સયાજીરાવ ગાયકવાડને જાય છે. અને તેઓએ જે દૂરદેશીથી આ આયોજન કર્યું હતું તેનો લાભ વર્તમાન સમયમાં પણ નાગરિકોને મળી રહ્યો છે. પાણી અને તે બાબતે ચૂંટાયેલા હાલના હોદ્દેદારો અને વહીવટી પાંખની બેધ્યાનના પગલે વડોદરા શહેરમાં વડોદરા મહાનગર સેવા સંઘ દ્વારા જે વખત પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી અપાતું હતું તે સમયાંતરે એક વખત થયું અને હાલમાં તો તે 40-60 મિનિટ જેટલો સમય જ અને તે પણ અપૂરતા પ્રેશર અને પ્રમાણથી નથી હોતું. વડોદરા શહેરમાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચતું નથી અને તેથી ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. એટલે પૂરતા પાણી આપવામાં આવે તેવા જે વાતો કરવામાં આવે છે તે પોકળ અને ભ્રામક છે, તેમ જણાવતા પૂર્વ ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સેવાસદનની પાણી વિતરણની કામગીરીની ઝાટકણી કાઢી હતી. તેમણે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર પાઠવી મીડિયા સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની અંદર પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને એના માટે સૌથી અગત્યની બાબત એ છે કે છેલ્લા 10-15 વર્ષમાં વડોદરા શહેરની વધતી જતી વસ્તીના પ્રમાણમાં પાણીના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા નથી. ભૂતકાળની અંદર સર સયાજીરાવે આજવાથી જે ગ્રેવિટીથી પાણી લાવવાનું નક્કી કર્યા પછી જે વાસદ ખાતે ફ્રેન્ચવેલ બનાવવામાં આવ્યા, તદઉપરાંત ખાનપુર ખાતેનો સોર્સ છે અને થોડા ટ્યુબવેલ છે, આટલા સોર્સમાંથી ફક્ત 226 MLD રોજનું પાણી મળે છે, જ્યારે વપરાશ વડોદરા શહેરનો લગભગ 300 MLD કરતાં વધારે છે. સુરત શહેરનો વપરાશ રોજનો 860 MLD છે, ત્યારે સુરત પાસે પાણી મેળવવાના સ્ત્રોતો લગભગ 2200 MLD એટલે કે 3 ગણા વધારે છે. વડોદરા શહેરને જે અન્યાય થઈ રહ્યો છે ત્યારે મારી તો એક જ માગણી છે કે જે હાલમાં રાયકા ધોળકાના કુવાયા છે ત્યાં નવા ઇન્ટેક વેલ બનાવવામાં આવે, એનાથી વડોદરા શહેરને પાણી મળે. 75 MLD ખાનપુર ખાતે જે પ્લાન્ટ બનાવ્યો છે એ ફક્ત 35 MLD જ પાણી આપે છે, પૂરતું 75 MLD મળે. ટાટા કન્સલ્ટન્સીના રિપોર્ટ પ્રમાણે ચાંદોદથી એક નવી લાઇન વડોદરા શહેરમાં પાણીની લાવવી જોઈએ, એમાંથી પાણી લેવું જોઈએ અને આજવા ખાતેથી જે 3 લાઇનો છે એમાં ચોથી નવી લાઇન ઉમેરી એક નવી લાઇન લાવી વડોદરા શહેરના નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતો સમય પાણી મળી રહે અને જે પ્રમાણે વેરો દર વર્ષે વધતો જાય છે અને પાણી આપવાનું ઘટતું જાય છે એને બદલે વેરો નહીં વધારી વડોદરા શહેરના લગભગ 18 લાખ નાગરિકોને પૂરતો સમય પૂરતો પ્રેશરથી અને વેરાના પ્રમાણમાં પડતું પાણી મળી રહે એવી મારી માગણી છે. અને એના માટે મેં આજે મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી, કમિશનરને, મેયરને પત્ર લખ્યો છે કે વડોદરા શહેરના લોકોને જીવન જરૂરિયાત માટે પૂરતો સમય અને પૂરતા પ્રેશરથી પાણી મળે. ગત વર્ષ બાદ ચાલુ વર્ષે પણ અનંતા ગ્રુપ દ્વારા આયોજિત સન બન મ્યુઝિક કોન્સર્ટમાં વરોડિયન્સ મન મૂકીને ઝૂમ્યા હતા. ગત રાત્રે શહેરના સેવાસી આવેલી આરન લોન ખાતે હાઈ વોલ્ટેજ મ્યુઝિક સિસ્ટમ અને જાગ જમાળ વચ્ચે 3000 જેટલા યંગસ્ટર્સ 3 કલાકનો મ્યુઝિક ફેસ્ટિવલ માણ્યો હતો. અનંતા ગ્રુપ દ્વારા બરોડિયન્સ મ્યુઝિક લવર્સ માટે વિશેષ સનબર્ન રિલોડ યોજાયું હતું. જયપુરના ડીજે પિયુષ ભટનાગર અને ગોવાના અનિશ સુદના પરફોર્મન્સથી શરૂ થયેલી આ મ્યુઝિક ફિયેસ્ટા ઇવેન્ટનો ધમાકે ધમાટ મોડી રાત સુધી ચાલ્યો હતો. I love thee, oh,
સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. એસટી વિભાગના ક્લાસ બે અધિકારીને ડેપ્યુટી ઇજનેર રૂપે 36,000 ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતા ખડભડાટ. બેરોજગાર યુવકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ કરી હજારોની છેતરપિંડી કરનાર 6 ભેજાબાજોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ. વડસર બ્રિજ પર વારંવાર સર્જાતા અકસ્માતો નિવારણ અર્થે શાંતિ મુક્તિ યજ્ઞનું આયોજન. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.